આપવાની છે એમાં ધાર કાઢવાની ક્યાં જરૂર પડે, એટલે એનાથી રેવાયું નહીં. આમ આજુબાજુ જોયું કે આ શું કરશે શું કરશે, પછી રેવાયું નહીં એટલે ઊભો થઈને પૂછવા ગયો કે દીક્ષા આપવાની છે એમાં ધાર કાઢવાની શું જરૂર, આ ધાર કાઢું તો માથું કપાય ને એમને એમ થોડું કપાય. પેલો કે તો ધારું ધાર કાઢીને ધારિયાથી માથું કાપવાનું એમને એમ દીક્ષા જ ન અપાય, ઊભી પૂછડે નાઠો કે આ તો દીક્ષા આપવાની વાત એક બાજુ રહી, આ તો મારું માથું કાપશે. ઊભી પૂછડીએ નાટો રે દોટ દોટ એવી મૂકી મુઠીઓ વાળીને કે સામે કબીર ભટકાય, કબીરનો ભેટો થઈ ગયો. કબીરજીને ભેટો થઈ ગયા, મથડાઈ ગયો એટલે કબીરજી એને ઊભો રાખ્યો. ક્યાં ભાગે શું છે? તો કે હો કબીર તમે? તો કે હા. કેમ શું થયું? તો કે તમારા ઘરે ગયો હતો દીક્ષા લેવા માટે. તો શું થયું? તો કે પૂછો જ નહીં વાત, કેમ કમાલી તો ઘરે હતી. તો કે હા, એ તમારી કમાલી દીક્ષા આપવાનું કીધું તો ધારિયાની ધાર કાઢવા માંડી. તો શું કામ એમાં તારે ડરવાની ક્યાં જરૂર છે? અરે ધારિયાની ધાર કાઢીને મને એમ કે ધારિયાની ધાર કાઢ્યા વગર તો દીક્ષા અપાય નહીં, માથું કાપ્યા વગર દીક્ષા ન અપાય, એટલે મારે એવી દીક્ષા જોતી નથી. પરસેવે રેપ જેપ થઈ ગયો, તમે જાઓ, મારે કાંઈ દીક્ષા નથી જોતી. કબીરે કહ્યું ભોરે, આ માથું ન કાપો ત્યાં સુધી દીક્ષા અપાય જ નહીં. તને ખબર પડે છે કે માથું કાપીને દીક્ષા પછી શું અર્થ છે એનો? એટલે આ માથું કાપીને દીક્ષા મળતી હોય ને, સાચો સદગુરુ મળતો હોય તો જરૂર દીક્ષા લેવી જોઈએ. તને એનો મર્મ ન સમજાયો? કબીરે કહ્યું કે માથા કાપવા એટલે કઈ માથા વાઢી ન મૂકી દેવાના હોય, પણ દીક્ષા લેવા જઈએ ને ત્યારે આ માથાની અંદર જે બધો દુનિયાનો કચરો ભરાયેલો હોય ને એ બધો પહેલા કાઢવો પડે અને ત્યાર પછી દીક્ષા લેવાય. આમ ને આમ બધાને બળજબરીથી બેસાડી દઈએ, તમે આમ કરી જ નાખો ને કરી જ નાખો ને કરી નાખો ને, એમ કઈ દીક્ષા લીધે કોઈ ના કઈ બેડા પાર થાય નહીં. માથું વાળ્યા વિના, બરાબર મનથી મક્કમ થયા વિના, એને અંદરથી તૈયાર થયા વિના એ દીક્ષા લે પણ એનો કઈ અર્થ ન સરે. માટે માથું કાપીને જો દીક્ષા મળતી હોય ને તો લેવી જોઈએ. અને એટલે કહેવાયું, એ તને બીસે કી બેલડી ગુરુ અમૃત કી ખાન. તને એટલી ખબર ન પડે એ માથું કદાચ કાપી નાખે ને તો એ અમૃતની ખાણ છે, એને જોડતાય આવડે છે, એને કાપતા આવડે છે, એને જોડતાય આવડે છે. તને એટલો વિશ્વાસ નહોતો? અને કબીરના જીવનની અંદર, સદગુરુ શ્રી કબીરજીના જીવનની અંદર તો એવા અનેક પ્રસંગો બન્યા છે કે જેને મળદા જાહેર કરી દીધા હતા એને પણ એને બેઠા કર્યા છે. કેમ? એક પરમ ચૈતન્ય તત્વ હતા અને એ કબીરજીની સાથે જ આપણા સદગુરુ શ્રી જીવનજી મહારાજ સમકાલીન સમયની અંદર એ બધા સાથે સાથે રહ્યા, એના પણ કેટલાક પ્રસંગો આપણને આમાં બતાવવામાં આવ્યા છે. પણ કહેવાયું કે આ બધું અર્પણ કરીએ તો જ આપણને કાંઈ મળશે. અર્પણ કર્યા વિના, અર્પણ, તર્પણ, સમર્પણ અને દર્પણ, આ ચાર તત્વોને યાદ રાખીએ. અર્પણ કરો શું? આપણી પાસે જે ચીજ છે તે અર્પણ કરો. સમર્પણ કરો મનથી, સમર્પણ મનથી સમર્પણ કરવું પડે. મનથી જે સમર્પણ થાય એ સાચું સમર્પણ હોય. કોઈના કહેવાથી કાંઈ કરી દઈએ એનાથી કાંઈ ન થાય, પણ મનથી તૈયાર થઈએ કે નહીં મને આ કરવું છે, મારે આ જોવું જોઈએ, મારે આ સ્વીકારવું જોઈએ, મારે આમાંથી કંઈક મેળવવું જોઈએ, અને સમર્પણ થાય. સમર્પણમાં, પૂર્ણ સમર્પણ ભાવમાં ક્યારે કોઈ અપેક્ષા ન હોય. અર્પણ કરીએ તો અર્પણ કરવાની પાછળ કોઈને કોઈ અપેક્ષા છુપાયેલી છે. તમે કોઈના ઘરે કાંઈ આપ્યું હોય તો તમને અપેક્ષા હોય કે એના ઘરે પણ મારા ઘરે આવશે, અપેક્ષા હોય. કઈ અર્પણ કરો છો એની પાછળ અપેક્ષા છે. સમર્પણ કરીએ એમાં કોઈ અપેક્ષા ન હોય, સમર્પણમાં અપેક્ષા ન હોય. અને માટે એટલે જે પણ શબ્દ વપરાતો હોય ને એમાં સમર્પણ શબ્દ વપરાય. સમર્પણ કરો. તર્પણ, અર્પણ સમાજના લૌકિક વ્યવહારમાં, સમર્પણ સદગુરુના ચરણમાં, તર્પણ આપણા પિતૃઓને યાદ કરી એની યાદમાં કંઈક કરવું એને તર્પણ કહેવાય. આપણા પિતૃઓને યાદ કરીએ અને પછી એની યાદમાં કંઈક કરીએ એ તર્પણ કહેવાય. અને દર્પણ એ આપણા અંતરમાં ઝાંખવાની દ્રષ્ટિ કરવાની છે. અને દર્પણ
દર્પણ ક્યારે ખોટું બોલતું નથી, તમે જેવા હોય એવું જ એ બતાવે. આમ તો દુનિયામાં કોઈ આપણે જેવા હોય એવા બતાવે તો આપણને ન ગમે, પણ દર્પણને આપણે મારીએ છે કે આવું ખરાબ બતાવાતું હશે એવું કહીએ છે, એને ક્યાંય મારતા નથી, પણ આપણે એનો સુધાર કરી દઈએ. આપણને ક્યાંક ખામી લાગે તો આપણે એનો સુધાર કરી દઈએ. ઠીક, દર્પણને સતત આપણી પાસે રાખો, દર્પણને આયનાને આપણી પાસે રાખો, મતલબ કે આપણી આંતરિક અંતરની દ્રષ્ટિને ખોલો અને અંતરની દ્રષ્ટિ ખોલીને અંદરથી કંઈક જોવાનો પ્રયત્ન કરો કે મારામાં કેટલી ખરાબી અને મારામાં કેટલી અચ્છાઈ, સારપ કેટલું છે, સારા ગુણ કેટલા છે, ખરાબ ગુણ કેટલા છે શોધો. ક્યારેક ને ક્યારેક એવો સમય થોડો કાઢો પોતાના માટે, અને પોતાના માટે સમય કાઢીને અંદરથી સ્વનિરીક્ષણ કરવાની જો આપની ટેવ જાગશે તો જ આપણે જીવનમાં આગળ વધી શકીશું, તો જ આપણાથી અર્પણ તર્પણ અને સમર્પણ થશે, નહીં તો થશે નહીં, તો નહીં થઈ શકે. કારણ કે એની પાછળ કોઈને કોઈ આશા હશે, કોઈ અપેક્ષા હશે. અર્પણ કરીએ શું? આપણું તન, આપણું મન અને આપણું ધન. સદગુરુના ચરણમાં આવો, ભગવાનને ભાવથી, સદગુરુને ભાવથી પ્રાર્થના કરીએ. તન મન ધન ગુરુના ચરણોમાં, તારી દાસી
બોલે શ્રી સદગુરુ દેવ કી જય. સદગુરુ શ્રી જીવનજી મહારાજ તન મન અને ધનને અર્પણ કરવાની વાત બતાવી. સમય પરિસ્થિતિ આપના જીવનમાં જેમ સંસારના વ્યવહારોને સાચવવા બરાબર બનાવીએ, એવી જ રીતે સમય અને પરિસ્થિતિને સમજી વિચારીને સદગુરુના ચરણમાં અર્પણ કરીએ. આગળની સાખીમાં સદગુરુ આપણને સમજાવે. માથા વિહો ના માનવી કહાં દેખે જીવન દાસ, ગુરુ ચરણે શિષ સાપ કે જગ સે રહે ઉદાસ, જીવન જી જગ સે રહે ઉદાસ. માથા વિહો ના કહાં દેખે જીવન દાસ. સદગુરુ શ્રી જીવનજી મહારાજ કહે છે, પ્રાણની પરવા કર્યા વિના પણ સર્વસ્વ સોંપી દઈને દુનિયાદારીથી નિરપેક્ષ ભાવ રાખી અને ગુરુના ચરણમાં સર્વસ્વ અર્પણ કરવાની જે એની મક્કમ મનોબળ, દ્રઢ શ્રદ્ધા, દ્રઢ નિષ્ઠા જે જીવની જાગે છે, એ જીવ દુનિયાના તમામ વ્યવહારોથી ઉદાસીનતા વર્તે છે. દુનિયાથી ઉદાસીનતા વર્તવી, સંસારથી ઉદાસીનતા વર્તવી અને સદગુરુના ચરણે અર્પણ કરી દેવું, સમર્પણ કરી દેવું. સદગુરુ શ્રી જીવનજી મહારાજ કહે છે, એવા માણસોને માથા વગરનો માનવી કહેવાય. એવા ઘણા ભક્તો થઈ ગયા કે જેને સંસારમાં રહીને પણ સંસારની કોઈ પણ પરિસ્થિતિ એમને ડરાવી શકે નહીં, સંસારની કોઈ પણ પરિસ્થિતિ એમને ડોલાવી શકે નહીં. મેતાજી, ગમે તેવી પરિસ્થિતિ આવે, ઘરમાં ગમે તેવો પ્રસંગ આવે, કુંવરબાઈનું મામેરું આવ્યું આપણને ખબર છે, કુંવરબાઈની સાસુએ પત્ર લખાવ્યો, ખબર છે કે મારી બહુના પિતાજી ભગત છે અને એની પાસે કાંઈ છે નહીં, એટલે સાસુના સાસુ ગરડા સાસુએ મોટું લિસ્ટ બનાવડાવ્યું કે કુંવર, તારા બાપને તો ભગવાનની સાથે બહુ સારો નાતો છે, એટલે કાંઈ આછું પાતરું લખશો જ નહીં, સારામાં સારું લિસ્ટ તૈયાર કરો. હે ને, પાછો વ્યવહાર જેને બહુ વ્યવહારિયા હોય ને એ તો બધું બહુ જોઈએ વ્યવહાર, અને એટલું લાંબુ લિસ્ટ લખાવ્યું, એટલું લાંબુ લિસ્ટ લખાવ્યું અને ત્યાં નડદનો એક નાનું બાળક ઘોડિયામાં સૂતું હતું, એ રડ્યું, એટલે ડોસીમાં એ છેલ્લે એવું લખાવ્યું કે આના માટે એક કપડું લખજો, આના માટે કપડું લખજો. અને આટલું બધું લાંબુ લિસ્ટ કર્યા પછી પાછા સાસુમાએ ટોનો માર્યો કે જોજો, આ તો ભગવાનનો ભગત છે, બધું એટલું બધું લઈને આવશે, ઉડી ના જાય, એટલે સોનાની ઈંટ પણ લખજો, બધું ઉડી ના જાય. એટલે આપણને ખબર છે, પણ જે તે સમયે જ્યારે અંદરથી વટ ચડેલો હોય ને ત્યારે બધું ભૂલી જાય માણસ કે હું જે કરું છું એનાથી સામેવાળી વ્યક્તિને કેટલું દુઃખ થશે. માણસે ભૂલી જાય છે ને પોતે પોતાના વટમાં, અભિમાનમાં એવી રીતે રાચતું હોય અને સામેવાળાના મનને શું થશે એ ભૂલી જાય અને પોતે લખવા કોઈ પણ ક્રિયા કરવા બેસી જાય. અને એવા ઘણા પ્રસંગો છે કે જે બીજાના આત્માને દુઃખ પહોંચે, કાંઈ જોવે નહીં અને કામ કરી જાય. કુંવરબાઈના સાસુમાએ લખાવી તો દીધું લિસ્ટ, લિસ્ટ લઈને પોતાના બ્રાહ્મણને મોકલ્યા મહેતાજી પાસે જૂનાગઢ. લિસ્ટ જેવું જૂનાગઢમાં આવીને મહેતાજીના હાથમાં મૂક્યું કે લ્યો, તમારે કુંવરને ત્યાં મામેરું લઈને આવવાનું છે. મહેતાજીએ તો જેવો કાગળ હાથમાં આવ્યો એવો વાંચીએ તો ચિંતા ને, હે, વાંચીએ તો ચિંતા ને, ભગતે તો સીધું મૂકી દીધો ઠાકોરજીના ચરણમાં. આવા માણસો હોય ને એને માથા વગરના માનવી કહેવાય. માથે ચિંતા રાખવી જ નહીં, આપણે માથા લઈને ફરીએ, ચિંતા લઈને ફરીએ,
એને ચિંતાથી નહીં રાખવાની, સિંધુ ઠાકોરજીના ચરણમાં મૂકી દીધું કે લ્યો આ મામેરું કરવાનું છે, હવે બધું તમારે જે સંભાળવું હોય એ સંભાળજો. પણ તે દિવસે મહેતાએ તો ભગવાનને સોંપી દીધી ચિંતા, મારે ચિંતા કરવાની જરૂર નથી. પણ તે દિવસે મહેતાજીની આંખમાં આંસુ આવ્યા કે મારી કુંવરને ત્યાં મામેરું, અને જો કદાચ માણેક હોત મહેતાજીની પત્ની, માણેક હોત તો આ દીકરીના ઘરે જે કાંઈ વ્યવહાર તેવાર કરવાના હોત એ માને ખબર પડે, એ સારી રીતે કરત. મા વગરની દીકરી હોય અને એના ઘરે પ્રસંગ આવે ને ત્યારે અવશ્ય એ દિવસે એને મા સાંભળે. મહેતાજીની આંખમાં આંસુ ભરાયા કે પ્રભુ આજે માને કુવત તો મારા કુંવરના ઘરના પ્રસંગને સાચવત, હવે હું તો રહ્યો તારો ભગત, મને તો કાંઈ ખબર ન પડે, પણ હે મારા નાથ આ બધું તમે સંભાળજો. કુંવર પોતાના બ્રાહ્મણ દેવતાને જૂનાગઢ મોકલ્યા છે. કુંવર ઠાકોરજી પાસે બેસીને ખૂબ રડી છે. હે ઠાકોર, મારા પિતા એકલા છે, એને ખબર નથી કે વ્યવહાર શું કરવાનો, અને મારી સાસુએ લાંબુ લિસ્ટ આપ્યું છે, જો મારા બાપની થોડી પણ ભક્તિ સાચી હોય ને તો તમે એની ભક્તિનું પ્રમાણ આપજો, મારા બાપને સહયોગ કરજો. દીકરી રડી રહી છે, આજે એ દીકરીને એની માં યાદ આવી કે મારી માં હોત તો મારા બાપુને સમજાવત અને મારા બધા કામ વ્યવહાર પૂરા કરાવત. રડતી માણેક, રડતી કુંવર ઘરની બધી પરિસ્થિતિઓ સાચવતી ગઈ, સંભાળતી ગઈ. અને આપણને ખબર છે કે સમય જે દિવસ હતો એ દિવસ આવ્યો. મહેતાજીની પાસે તો એવું કોઈ મિત્ર મંડળ નહોતું કે બધા એને બોલાવે. એને તો પોતાના 5-10 ભજનીકો હતા, એને બોલાવ્યા કે ચાલો ભાઈ મારી દીકરીને ત્યાં મામેરું લઈને જવાનું છે. પખવાજ ને ઢોલ ને મંજીરા ને ખંજરી ને બધું લીધું, તૂટેલું વેલડું હતું એ વેલડામાં બધા બેઠા અને કુંવરને કામ ગયા. વેવાય થોડા નબળા હોય ને ત્યારે એને ઉતારાય સારા ન મળે, અને વેવાય જરા જબરા હોય ને તો એને ઉતારા ગમે તેમ કરીને પણ સારા મળે, ગમે તેમ કરીને સારા મળે. આ તો ભગત એના વેવાય ને નબળા લાગ્યા એટલે એને ઉતારાય એવા આપ્યા. જૂની ઓરડીમાં કોડિયા ઘરમાં વેવાઈને ઉતારા આપ્યા. મહેતાજીએ તો કહ્યું કે રામ રાખે તેમ રહીએ, ધવજી રામ રાખે તેમ રહીએ. ભગતોને તો શું હોય, જેવું આપ્યું એવું રહેવા માંડ્યા. ત્યાં ઉતર્યા, પોતાની ચાદર પાથરી દીધી. ભજનીકોને કહ્યું પોતાના ભજન ભગતોને કે ચાલો હવે આપણે અહીંયા સરસ રીતે ભજન કરીએ, તો ભજન કરવા માંડ્યા. બહુ સુંદર પ્રસંગ છે કુંવરબાઈના મામેરાનો. આપણને ખબર છે કે કેટલાય બધા મહેમાનો નોતરેલા હતા કુંવરબાઈને ત્યાં, અને આ બાજુ મહેતાજી આવીને પડ્યા છે, કોઈને કાંઈ પડી નથી, કાંઈ ઉતારા ઉપર મોકલાતું નથી. અને વળી કોઈએ કહ્યું કે કુંવર તારા બાપુ આવ્યા, કુંવર તારા બાપુ આવ્યા, ત્યારે કુંવરને એમ થયું કે મારા બાપુ તો આવ્યા પણ મારા બાપુ શું લાવ્યા હશે, લાવને હું મળવા તો જાઉં. કુંવર જ્યાં બાપુને મળવા નીકળે છે ત્યાં સાસુએ ફરી ટોણો માર્યો, જોજે કુંવર તારા બાપુ ઘણું બધું લાવ્યા હશે એટલે જરા સાચવીને રાખી એમ કહેજે. કુંવરે ફરીથી એક મેનું સાંભળીને દોટ મૂકી છે, બાપુને મળવા ગઈ. બાપુને મળવા ગઈ તો એને જોયું કે મારા બાપને ઉતારો કેવા કોડિયા ઘરમાં આપ્યો, મારા બાપ બાપને કોટે વળગીને કુંવર ખૂબ રડી છે ને કહેવા લાગી કે બાપુ તમે આટલા જ આવ્યા અને તમે આટલું જ લઈને આવ્યા, તમારી પાસે બીજો કોઈ સામાન નથી. ત્યારે કુંવરના માથે હાથ ફેરવતો મહેતાજી એમ કહે કે બેટા શાંતિ રાખ, એની ચિંતા મારે કરવાની નથી, એ ચિંતા ઉપરવાળો કરશે જેવી મારા રાધે કૃષ્ણની ઈચ્છા. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કરનારા મહેતાજીએ કુંવરના માથે હાથ પેરવીને ભગવાન ઉપર ભરોસો રાખવાની વાત કરી અને કહ્યું કે બેટા તું સુખેથી જા,
બધું મારો રાધે કૃષ્ણ સંભાળશે. આવા બાપની દશા જોવે તો દીકરીને કેવું દુઃખ થતું હશે, એનું અંતર કેટલું કકડતું હશે કે મારા બાપની પાસે કાંઈ નહીં ત્યારે ને. પણ એ ભગતની પાસે જે પૂંજી છે ને, એવી પૂંજી તો દુનિયાના કરોડો અને અરબો પતિની પાસે પણ ના હોય. એટલે કહેવાયું છે કે કદી પણ કોઈને પૈસાના મૂલે ન જુઓ, કારણ કે પૈસો એ સર્વસ્વ નથી. પૈસો એ સર્વસ્વ નથી. પૈસો તો આજે હશે ને કાલે જશે. સમય એવો આવશે અન્ન નહીં પાકે તો પૈસા થોડા ખવાવાના છે. તેથી પૈસાને મૂલ્ય ન સમજો, માનસનું મૂલ્ય સમજો. કુંવર અંતર કેટલું ભરાયું છે, કુંવર પાછી વળી છે. ઠાકોરજીના ચરણમાં માથું નાખીને કુંવર રડવા લાગી, કહેવા લાગી કે હે ઠાકોરજી, મારા બાપની લાજ રાખજો. આ બાજુ કુંવરના સાસુએ નોકરોને મોકલ્યા છે કે જાઓ પાણી આપી આવો તો બેવાઈ નાહી લે. ઉકળતા પાણી આપ્યા, ઉકળતા પાણી આપ્યા છે વેવાઈને. અને મારો નરસૈયો તો પ્રભુનું ભજન કરવામાં મસ્ત હતો, મસ્તીમાં મસ્ત હતો. ને ભજન કરતા કરતા એમને કહેવામાં આવ્યું કે ચાલો મહેતાજી પાણી આવી ગયા, નાહી લ્યો. અને મહેતાજી તો કપડાં કાઢીને નાહવા ગયા. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે ગોવિંદ કરતા કરતા નીકળ્યા. અને જ્યાં ઉકળતું પાણી હતું એટલે મહેતાજીને તો ખબર નહોતી, પણ એ ચિંતા ઉપરવાળાને થઈ અને ખુલ્લા ટાટિયા બાંધેલા બાથરૂમ બનાવીને આપેલા. અને એ ધોધમાર વરસાદ તૂટી પડ્યો કે ઉકળતું પાણી ઠંડુ થયું. મહેતાજીને ખબર નથી કે આ પરિસ્થિતિ શું હતી, પણ મારા પ્રભુએ બધું સાચ્યું. હવે ખેલ એના હાથમાં છે. અને સમય વીતવા લાગ્યો, જમવા માટે બોલાવ્યા. વાસી ખીચડી મહેતાજીના પતરાડામાં પીરસી અને એના બધા મહેમાન બોલાવેલા હતા, પાછળની પંગત એના મહેમાનોની, અને એ મહેમાનોને બધું નવું બનાવેલું ભોજન હતું એ બધું પીરસાયું. અને ભોજન પીરસાતું ગયું અને મહેતાજીએ ભગવાનને યાદ કર્યા. રાધે ગોવિંદ, પ્રસાદ લેવા ચાલો, પ્રસાદ લેવા ચાલો, પ્રસાદ લેવા ચાલો. ત્યારે પતરાળા બદલાઈ ગયા, પતરાળા બદલાઈ ગયા. આ બાજુ મહેતાજીની લાઈનમાં ભગતો બેઠા હતા, એમના પતરાળાની અંદર લાપસી આવી ગઈ, દાળ ભાત આવી ગયા, લાડુ આવી ગયા, ભજીયા આવી ગયા, પૂરી આવી ગઈ. અને પોતાના મહેમાન બેઠા હતા એમાં વાસી ખીચડીની ગંધ આવવા માંડી. મહેમાનો ઊભા થઈ ગયા કે અમને વાસી ખીચડી જમાડો છો. એની સાસુ દોડતી આવી, ડોસી ડગમગ કરતી કરતી, અરે જીમો જીમો જીમો, તમને તો આજે બનાવેલું જીમાડીએ છીએ, આજે બનાવેલું જીમાડીએ છે. મહેમાનો બૂમો પાડવા લાગ્યા. ડોસી ડગરી દેખતો ખરી, આમાં કાંઈ આજનું જમવાનું નથી, આ તો વાસી ખીચડી, એની ગંધ કેટલી મારે. અને તારા વેવાએ મહેતાજીને તો કેટલા પકવાન પીરસી દીધા. મહેતાજીએ તો ભગવાનને બોલાવ્યા, તમારે જે જમવાનું એ જ મારે જમવાનું છે, તમે જે જીમો એ મારે જીમવાનું. અને મહેતાજીની પતરાળીમાં આટલી બધી વસ્તુઓ જોઈ ડોસી વિચાર કરવા માંડી કે આ કેવી રીતે ઓળી શકે. અને પછી તો કાંઈ બોલાય નહીં, પીરસાઈ ગયું, મંત્રોચ્ચાર થઈ ગયા. અને મહેતાજી ભગતો ખાઈ પરવારીને પાછા પોતાના ઉતારા ઉપર ગયા. સમય આવ્યો, કાલે સવારમાં મામેરું ભરી નીકળવાનું છે. મહેતાજીની સાથે આવેલા ભગતો કહેવા લાગ્યા કે ભગત, કાલે મામેરું ભરવાનું, શું ભરીશ? રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, એ તો મારો રાધે ગોવિંદ જાણે. ભગવાને ભક્તોની ખૂબ કસોટી લીધી, ખૂબ કસોટી લીધી. પણ ભક્તોની કસોટીની અંદર ભગવાને સમયે આવીને ઊભા રહી અને તેનું બધું જ સાચવી લીધું. કસોટી ભગવાન જરૂર કરે છે, ને કરવા પાછળનું કારણ એટલું છે કે દુનિયાનો એકે વ્યક્તિ એમ ન કહે કે ભગવાનની ભક્તિ કરવાથી શું મળે. કોઈ એવું ના કહી જાય કે ભગવાનની ભક્તિ કરવાથી શું મળે. અને એટલે મારો પ્રભુ સમયે ટાઈમે આવીને ઊભો થઈ જાય. કહેવાયું હવે ચિંતા થઈ લક્ષ્મી નારાયણને ભગવાન બેઠા થઈ ગયા. લક્ષ્મીજી પૂછવા માંડ્યા, ક્યાં ચાલ્યા? ભગવાને પોતાનો વેશ બદલ્યો છે, મોટા શેઠનું રૂપ લીધું છે, અંગરખું પહેર્યું છે, લાંબુ ત્રિપુંડ તાણ્યું છે. અને લક્ષ્મીજી કે આવા નવા નવા વેશ ભજવીને ક્યાં ચાલ્યા? શેઠે કહ્યું કે આજે તો મારે ગયા વગર છૂટકો નથી. લક્ષ્મીજી કે તો તમે એકલા શું કામ જાઓ, હું પણ સાથે આવું.
અને એ લક્ષ્મીજી પણ તૈયાર થયા, શેઠાણીનું રૂપ લીધું, આપણને ખબર છે. દુનિયામાં આજ સુધી કોઈનું પણ મામેરું નથી ભરાયું એવું મામેરું કુંવરબાઈનું ભગવાને ભર્યું હતું. જાત જાતના સાજન માજન પોતાનું મોટું સાજન માજન લઈ અને સરસ મજાની પાઘડી પહેરી છે, અનેક પ્રકારના દાગીના પહેર્યા છે, જાત જાતના મૂળના રત્નો લઈ અને દાગીના લઈ અને ભગવાન પધાર્યા અને મામેરાનો પ્રસંગ મારા પ્રભુએ સાચવ્યો હતો. આપણને ખબર છે કે સમયે પ્રભુએ આવીને બધું સાચવ્યું. સદગુરુ શ્રી જીવનજી મહારાજ પણ આપણે એમ કહે છે કે જે અર્પણ કરી દે છે પોતાનું એ માથા વગરનો માનવી બની જાય છે. મતલબ કે આ માથામાં જ બધી ચિંતાઓ છે, જે કાંઈ ઉપાધિઓ પણ ઊભી કરે છે એ પણ આ માથું જ ઊભી કરે છે. બાકી હાથ કોઈ જાણે ઉપાધિ ઊભી કરે, પગ કોઈ દિવસ ઉપાધિ ઊભી કરે, આ બધું એને ચાલવાનું કામ કરવાનું બધું સંકેત કોણ કરે? માથું કરે, આ માથું કરે. અને એટલે સદગુરુ શ્રી જીવનજી મહારાજ કહે છે, માથા વિહોનો માનવી કહા દેખે જીવન દાસ. સદગુરુ શ્રી જીવનજી મહારાજ કહે છે કે મને કોઈ એવો દેખાય ખરો મારા ઉદા ભક્ત સમાજમાં જે માથા વગરનો હોય, જે સર્વસ્વ સમર્પણ કરનારો હોય? હે, એને પણ ઈચ્છા છે કે મને કોઈ એવો એક માથા વગરનો મળી જાય. સદગુરુ એમ કહે છે કે મને કોઈ એવો માથા વગરનો મળી જાય. આજે કામ ક્રોધ લોભ મદ મોહ ઈર્ષા રાગ દ્વેષ માણસના ભીતરની અંદર એવા ઘર કરીને બેઠા છે, એનાથી માથું એવું ભરાઈ ગયું છે કે વેર ઝેરના ચારે બાજુ વમળો છવાયા છે. કેમ કરીને કોઈને લૂંટી લઉં, કેમ કરીને કોઈને મારી લઉં, કેમ કરીને કોકનું પડાવી લઉં, કેમ કરીને હું આગળ વધી જાઉં ને કેમ કરીને મોટો બની જાઉં, ચારે બાજુની દુનિયા ભરની નજાને કેવી કેવી માણસની માનસિકતાની અંદર એવી બધી વિપરીત પરિસ્થિતિઓ ભણસેલી છે. ત્યારે એવામાં સદગુરુ શ્રી જીવનજી મહારાજ કહે કે મને કોઈ એવો મળી જહા દેખે જીવન દાસ, ગુરુ ચરણે શીશ સોંપ કે સદગુરુના ચરણમાં માથું અર્પણ કરી દે જગ સે રહે ઉદાસ. આ સંસારથી ઉદાસીનતા વર્તે. સંસારમાં સંસારને છોડવાની વાત નથી કરી, સંસારમાં રહીને સંસારથી ઉદાસીનતા. કોઈ પણ ચીજ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે મોહ ન રહેવો એનું નામ છે ઉદાસીનતા. એનાથી પર બનવું, એનાથી પર બનવા માટે માણસ કોઈનાથી છૂટો નથી પડતો, પણ એનું મન એ તમામે તમામ બાબત